તો આપણે ત્રિકોણમિતિ છે એના એક્ઝામ્પલ જોઈએ છીએ. એની માટે જરૂરી વસ્તુ છે, જોઈ લો, ઓલ એસ ટી સી પહેલા ચરણમાં ઓલ બધા જ ત્રિકોણમિતિ વિધેયો ધન, ઓલ એસ બીજા ચરણમાં એસ ટી સી ચરણ છે, આ છે એ પહેલું ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ, ચોથું ચરણ. પહેલા ચરણમાં ઓલ છ છ ત્રિકોણમિતિ વિધિ ધન, બીજામાં એસ સાઇન અને વન અપોન સાઇન કોસેક બે ધન બાકીના ચાર ઋણ, ત્રીજામાં ટેન અને વન અપોન ટેન બે ધન બાકીના ચાર ઋણ, સી સી ફોર કોસ છે ધ્યાન રાખજો, ચોથા ચરણમાં કોસ અને વન અપોન કોસ એટલે સેક, આ બે ધન બાકીના ચાર છે ઋણ. તો આ ગુણધર્મો ચરણવાઇઝ ઓલ એસ ટી સી એનો આપણે ઉપયોગ કરશું. તો દાખલા છે, તમે જુઓ અન્ય પાંચ ત્રિકોણમિતિ વિધેય ના મૂલ્યો શોધો. પહેલું, કોસ એક્સ ઇક્વલ ટુ માઇનસ વન એક્સ ત્રીજા ચરણમાં છે, આનો આ દાખલો છે. એ તમે પ્રેક્ટિસ માટે ત્રીજા ચરણમાં જુઓ કોસ ઋણ છે, પ્રેક્ટિસ માટે તમે એક્સ બીજા ચરણમાં લઈ અને દાખલો છે ગણી શકો. તો આમાં બે રીત છે, એક નિત્યસમ અને બીજું કાટકોણ ત્રિકોણની. તો આપણે કાટકોણ ત્રિકોણ છે એને ઉપયોગ કરીએ. નિશાની વખતે આપણે ધ્યાન રાખશું એક્સ છે એ ત્રીજા ચરણમાં છે, ત્રીજા ચરણમાં બે જ ધન આવશે ટેન અને કોટ, બાકીના ઋણ આવશે. એટલે ત્રિકોણનો ઉપયોગ કરીએ ત્યારે બાજુની લંબાઈ હંમેશા ધન હશે, નિશાની ધન કે ઋણ આપણે ચરણ ઉપર આધારિત આપશું. તો પહેલી વસ્તુ છે જુઓ, આ એક્સ કોસ એક્સ પાસેની બાજુ છેદમાં કર્ણો, કોસની વ્યાખ્યા તમે જુઓ પાસેની બાજુ છેદમાં કર્ણો. બીજી રીત છે નિત્યસમનો ઉપયોગ. આ ધારો કે આપણે કે ધારીએ, તો કે સ્ક્વેર પ્લસ વન ઇક્વલ ટુ શું થશે, કર્ણોનો વર્ગ. કાટકોણ ત્રિકોણમાં પાયથાગોરસનો ઉપયોગ કરીએ એટલે કે સ્ક્વેર પ્લસ વન ઇક્વલ ટુ ફોર, એટલે આમાંથી શું થશે કે સ્ક્વેર ઇક્વલ ટુ થ્રી, એટલે કે ઇક્વલ ટુ, અહીંયા આપણે કે છે એ ધન લઈએ છીએ, એનું કારણ શું આપીએ છીએ, બાજુની લંબાઈ. પછી જે તે ત્રિકોણમિતિ વિધેયમાં ધન કિંમત લેવી કે ઋણ કિંમત લેવી એ ચરણના આધારે આપણે નક્કી કરશું. એટલે અહીંયા કે બરાબર આપણને કઈ કિંમત મળી, રૂટ થ્રી, એટલે કે ઇક્વલ ટુ રૂટ થ્રી. હવે સાઇન ત્રીજા ચરણમાં ઋણ છે, ઓલ એસ ટી જુઓ ત્રીજા ચરણમાં માત્ર ટેન અને કોટ બે ધન છે, એટલે સાઇન એક્સ. તો પાસેની બાજુ સોરી સામેની બાજુ છેદમાં કર્ણ, અને હવે સૌથી મહત્ત્વની વસ્તુ ઋણ નિશાની, કારણ ત્રીજું ચરણ, ત્રીજું ચરણ, ત્રીજા ચરણમાં સાઇન વિધેય કયું છે, ઋણ, એટલે સાઇન એક્સની કિંમત શું થઈ ગઈ, માઇનસ રૂટ થ્રી બાય ટુ. હવે ટેન અને કોટ સાઇન કોસ ઉપરથી એ લખી શકશો. તો હવે ટેન એક્સ, ટેન એક્સ ઇક્વલ ટુ ત્રીજું ચરણ છે એટલે ધન આવશે, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ
એટલે 10x છે એ શું થશે, રૂટ 3, ત્રીજા ચરણમાં 10 છે એ ધન, એટલે અહીંયા ધન લીધું. કોટ એક્સ 1/10x, એટલે કોટ એક્સ શું થશે, 1/10x, એટલે 1/√3. હવે સેક એક્સ, તો સેક એક્સ છે એ શું થશે, 1/cos x, એટલે -2. તમે અહીંથી જોઈ શકો છો કોસ એક્સ છે એ કેટલું છે, -1/2, એટલે સેક એક્સ છે એ કેટલું થશે, -2. અને કોસેક એક્સ એટલે 1/sin x, એટલે -2/√3. સૌથી મહત્ત્વની વસ્તુ છે એ નિશાની. કાટકોણ ત્રિકોણમાં આપણે બાજુની લંબાઈ છે, અંતર છે, હંમેશા ધન દર્શાવશું, પણ જે તે ત્રિકોણમિતિ વિધેય છે એનું મૂલ્ય ધન લેવું કે ઋણ એ આપણે ચરણના આધારે નક્કી કરીએ છીએ. બીજું ઉદાહરણ છે, તમે જુઓ sin x = 3/5, sin x 3/5, એક્સ ત્રીજા ચરણમાં છે, એક્સ ત્રીજા ચરણમાં, હવે એક્સ ત્રીજા ચરણમાં છે એટલે તમે જુઓ અહીંયા આપણે એક્સ છે એ ફેરફાર કરી, એક્સ બીજા ચરણમાં છે, સાઇન ધન છે એના આધારે, પહેલાં બીજા ચરણમાં સાઇન ધન હોય છે, બીજું ચરણ છે એટલે ઓલ એસ સાઇન અને 1/sin કોસ એ ઓલ એસ ટી સી. તો આમાંથી તમે જુઓ sin x 3/5 એટલે વ્યસ્ત લ્યો, એટલે કોસેક એક્સ 5/3. હવે કાટકોણ ત્રિકોણ આ એક્સ sin x 3/5 સામેની બાજુ છેદમાં કર્ણ અને પાયથાગોરસ ત્રિપુટીને કારણે પાસેની બાજુ કેટલી થશે, 4. તો કોસ એક્સ પાસેની બાજુ છેદમાં કર્ણ -4/5. ઋણ નિશાની જો એનું કારણ આપીએ, ચરણ કયું છે, બીજું ચરણ, બીજા ચરણમાં કોસ ઋણ છે ઓલ એસ ટી સી મુજબ, એટલે અહીંયા આપણે કઈ નિશાની લીધી છે, ઋણ નિશાની, એટલે કોસ એક્સ છે એ શું થશે, -4/5. હવે સાઇન એક્સ અને કોસ એક્સ આપણી પાસે છે એના આધારે બાકીના ત્રિકોણમિતિ વિધેય છે એની કિંમત લખીએ, તો 10x એટલે sin x/cos x, બીજી રીતે કહીએ તો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ અને નિશાની, બીજા ચરણમાં 10 કેવું છે, ઋણ છે, એટલે નિશાની બીજા ચરણમાં કઈ આવશે, ઋણ, એટલે માઇનસ બીજા ચરણમાં 10 ઋણ છે. હવે કોટ એક્સ તો વ્યસ્ત લઈ લઈએ, એટલે -4/3, અને આની ઉપરથી સેક એક્સ તો 1/cos x, એટલે શું થશે, -5/4. તો આ બાકીના સાઇન એક્સના આધારે બાકીના 5 ત્રિકોણમિતિ વિધેય છે એની આપણે કિંમત મેળવી. ચરણ બીજું હતું, બીજું ચરણ એટલે ઓલ એસ, તમે જોઈ શકો છો સાઇન અને એનું વ્યસ્ત કોસ એક્સ, આ બે જ ધન છે, બાકીના છે એ શું છે, ઋણ છે, તમે અવલોકન કરી શકો છો. અહીંયા આપણે બાજુનું માપ હોય, અંતર છે, અંતર હંમેશા આપણે ધન દર્શાવીએ છીએ, જે તે ત્રિકોણમિતિ વિધેયની કિંમત ધન લેવી કે ઋણ
ઈ ચરણના આધારે નક્કી કરીએ છીએ. ત્રીજું ઉદાહરણ છે એ તમે જુઓ. કોટેક્સ બરાબર 3/4 એક્સ ત્રીજા ચરણમાં છે. હવે ત્રીજા ચરણમાં છે ઓલ એસ ટી સી, આ ત્રીજું ચરણ છે. ત્રીજા ચરણમાં ટેન અને કોટ એનું વ્યસ્ત 1/10 એટલે કોટ બે ધન હોવાના છે, એટલે આમાંથી વ્યસ્ત લઈએ એટલે ટેન એક્સ શું થશે 4/3. હવે ત્રિકોણ દોરીએ અને આ ત્રિકોણ એક્સ ટેન એક્સ સામેની બાજુ છેદમાં પાછળની બાજુ 4, 3 3, 4, 5 પાયથાગોરસ ત્રિપુટી એટલે કર્ણ કેટલો થશે 5. તો હવે સાઇન એક્સ તો સામેની બાજુ છેદમાં કર્ણ અને ચરણ કયું છે ત્રીજું, ત્રીજા ચરણમાં માત્ર ટેન અને કોટ જ ધન છે બાકીના ઋણ, એટલે ઋણ નિશાની કૌંસમાં કારણ આપીએ એક્સ ત્રીજા ચરણમાં વ્યસ્ત લઈએ એટલે કોસેક એક્સ મળી જશે કોસેક એક્સ માઇનસ 5/4. હવે કોસેક્સ તો પાસેની બાજુ છેદમાં કર્ણ 3/5 ફરીથી નિશાની છે ધ્યાનથી જુઓ. એક્સ ત્રીજા ચરણમાં, ત્રીજા ચરણમાં કોસ ઋણ છે એટલે માઇનસ નિશાની એક્સ ત્રીજા ચરણમાં કારણ આપીએ. તો હવે કયું બાકી રહ્યું વિધેય, કોટ એક્સ ટેન એક્સ સાઇન એક્સ કોસ એક્સ અને છેલ્લું સેક એક્સ. સેક એક્સ કેટલું થશે માઇનસ 5/3 વ્યસ્ત લેશું કોસનું, 1/cos કરવાથી સેક મળશે એટલે આમાંથી તમે જોઈ શકો છો સેક એક્સ માઇનસ 5/3. તો આ રીતે બાકીના ત્રિકોણમિતિ વિધેયો છે એના મૂલ્યો નિશાની આપવામાં બે ગુણધર્મનો ઉપયોગ કરવાનો, ચરણ અને ચરણ ઉપરથી ઓલ એસ ટી સીના આધારે નિશાની છે એ નક્કી કરવાની. હવે બીજું જુઓ, ચોથું ઉદાહરણ છે જુઓ. સેક એક્સ 13/5 સેક એક્સ 13/5 એક્સ ચોથા ચરણમાં જ, એક્સ ચોથા ચરણમાં, ચોથા ચરણમાં ઓલ એસ ટી સી, ઓલ એસ ટી સી ચોથા ચરણમાં કોસ અને વ્યસ્ત સેક આ બે કયા હોવાના છે ધન, બાકીના 4 ઋણ. આમાંથી વ્યસ્ત લઈએ એટલે 1/sec એક્સ એટલે શું થશે કોસ એક્સ 5/13. જુઓ કોસ એક્સ 1/sec એક્સ છેદનો છેદંશમાં આવશે. હવે ત્રિકોણ છે તમે જુઓ, આ એક્સ 12, 5, 13 પાયથાગોરસ ત્રિપુટી છે. આ પાછળની બાજુ કર્ણ સામેની બાજુ કેટલી થશે 12. તમે પાયથાગોરસ ત્રિપુટી 5, 12, 13 જાણો છો, 5² + 12² = 13. પાયથાગોરસ ત્રિપુટી છે. તો ચોથા ચરણમાં કોસ અને સેક આ બે ધન હશે બાકીના ઋણ આવશે. તો સાઇન એક્સ સામેની બાજુ છેદમાં કર્ણ
અને હવે સૌથી મહત્ત્વની વસ્તુ નિશાની ઋણ ઋણ નિશાની આપીએ ત્યારે કારણ લખીએ છીએ કારણ એક્સ ચોથા ચરણમાં હવે વ્યસ્ત લેશું એટલે કોસેક એક્સ મળી જશે એટલે કોસેક એક્સ ઓછા 13ના છેદમાં 12 હવે ટેન એક્સ ચોથા ચરણમાં ટેન અને કોટ બંને ઋણ છે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ 12ના છેદમાં 5 મહત્ત્વની વસ્તુ નિશાની ઋણ કારણ એક્સ ચોથા ચરણમાં ટેન છે એ શું છે ઋણ એટલે ટેન એક્સ ઇક્વલ ટુ માઇનસ 12/5 હવે કોટ એક્સ વ્યસ્ત લઈ લઈએ એ કોટ એક્સ ઓછા 5ના છેદમાં 12 કારણ દર્શાવવાની જરૂર નથી ઋણ નિશાની છે જોઈ શકો છો વ્યસ્ત જ લીધું છે ટેનનું વ્યસ્ત કોટ એટલે કોટ એક્સ એટલે 1/10x તો તમે જોઈ શકો છો ચોથા ચરણમાં બે જ વિધે સેક અને કોસ બે ધન જ બાકીના છે એ કેવા છે ઋણ પાંચમું ઉદાહરણ છે જુઓ ટેન એક્સ ઇક્વલ ટુ માઇનસ 5/12 એક્સ બીજા ચરણમાં છે તો એક્સ બીજા ચરણમાં છે આ એક્સ ટેન એક્સ સામેની બાજુ પાસેની બાજુ આ કાટકોણ ત્રિકોણ ટેન થીટા તમે જાણો છો ટેન થીટા સામેની બાજુ 5 પાસેની બાજુ 12 તો પાયથાગોરસ ત્રિપુટી મુજબ 5, 12 અને 13 એટલે કર્ણ છે એ કેટલો થશે 13 હવે ટેન એક્સ આપેલો છે એટલે વ્યસ્ત લઈ લઈએ એટલે તેથી વ્યસ્ત લઈશું એટલે કોટ એક્સ શું થશે માઇનસ 12ના છેદમાં 5 હવે સાઇન એક્સ તો સાઇન એક્સ સામેની બાજુ છેદમાં કર્ણ અને બીજા ચરણમાં સાઇન ધન છે એટલે અહીંયા આપણે સાઇન એક્સ પ્લસ લખવાની જરૂર નથી ખાલી સમજૂતી માટે અહીંયા આપણે શું લખીએ છીએ પ્લસ બીજા ચરણમાં સાઇન ધન છે અને વ્યસ્ત લઈ લઈએ એટલે કોસેક એક્સ 13ના છેદમાં 5 ટેન કોટ સાઇન કોસેક હવે કોસેક્સ તો કોસેક્સ પાસેની બાજુ છેદમાં કર્ણ ચરણ છે બીજું બીજા ચરણમાં કોસ ઋણ છે જો ઓલ એસ ટી સી આ બીજું ચરણ સાઇન અને કોસેક આ બે ધન બાકીના 4 શું થશે ઋણ તો સેક એક્સ તો કોસનું વ્યસ્ત લેવાથી સેક એક્સ ઓછા 13ના છેદમાં 12 તો આ જ રીતે તમે પ્રેક્ટિસ કરી શકો બે મહત્ત્વની વસ્તુ ધ્યાન રાખવાની નિશાની છે એ કયા ગુણધર્મથી તો કે ઓલ એસ ટી સી અને ચરણ આ બંનેનો કોમ્બિનેશન લેવાથી તમે નિશાની છે એ જોઈ શકશો ધન લેવી કે ઋણ લેવી એ સહેલાઈથી નક્કી કરી શકશો હવે બીજું એક ઉદાહરણ છે તમે જુઓ નીચેના વિધેયો છે એના મૂલ્યો ગોતો છઠ્ઠો દાખલો છે જુઓ સાઇન 765 ડિગ્રી છે એની કિંમત આપણે મેળવવાની સાઇન 765 ડિગ્રી જો અહીંયા એક વસ્તુ લખી રાખું છું ફરીથી આપણે ચર્ચા કરશું સાઇન કોસ સેક
અને કોસ એક ના મુખ્ય આવર્તમાન ટુ પાય જ્યારે ટેન અને કોટનું મુખ્ય આવર્તમાન પાય તો સાઇન 765 તો આને આપણે કઈ રીતે લખી કે જુઓ તો પહેલાં સ્વતંત્ર સાદરૂપ છે જોઈ લો એકમ વર્તુળ ઉપર બે મહત્વની વસ્તુ છે ધ્યાનથી જુઓ તમે ખૂણાના માપ છે એ રેડિયનથી દર્શાવી શકો છો અથવા ડિગ્રીથી તો અહીંયા ઝીરો અહીંયા 90 ડિગ્રી 180 270 360 એમાં પાછા 90 ઉમેરો એટલે 450માં પાછું 90 ઉમેરો 540 બીજી રીતે જુઓ તો અહીંયા શું થશે આ 3π 180 × 3 540 અહીંયા શું આવશે 540માં પાછા 90 ઉમેરો એટલે 540 વત્તા 90 તો શું થશે 630 અને એમાં 90 ઉમેરશો એટલે 720 ડિગ્રી આપણે બે મહત્વની વસ્તુ જોઈ છે એ અથવા એ ડેશ આગળ પ્લસ માઇનસ થાય તો વિધેયની કિંમત બદલાતી નથી એ અથવા એ ડેશ આગળ બી અથવા બી ડેશ આગળ પ્લસ માઇનસ થાય તો કિંમત છે એ બદલાઈ જાય છે આ ધ્યાનમાં રાખશું વ્યાપક રીતે જો પાયના સંદર્ભમાં ચર્ચા કરીએ તો અહીંયા આવતી કિંમત છે કઈ છે પ્લસ માઇનસ પાય પ્લસ માઇનસ 3π પ્લસ માઇનસ 6π સોરી 5π પાય પ્લસ માઇનસ પાય પ્લસ માઇનસ 3π પ્લસ માઇનસ 5π અહીંયા 0 પ્લસ માઇનસ 2π પ્લસ માઇનસ 4π પ્લસ માઇનસ 6π વગેરે તો 765 ડિગ્રી છે એને આપણે કઈ રીતે લખીએ 180 × 4 18 × 36 × 72 720 અને વત્તા 45 એટલે જો આ જે છે એ શું થશે સમજૂતી માટે 180π એટલે એ કેટલું થશે 4π તો આના આધારે તમે જોશો સાઇન 765 ડિગ્રી તો સાઇન 4 × 180 ડિગ્રી પ્લસ 45 ડિગ્રી 180π આ કેટલું છે 4π એટલે શું થશે વિધેય નહીં બદલાય એટલે સાઇન 45 ડિગ્રી 4π પ્લસ એટલે અહીંથી આગળ જશે એટલે પહેલું ચરણ પહેલાં ચરણમાં ઓલ એસ ટી સી એટલે આ કઈ નિશાની આવશે પહેલાં ચરણમાં ઓલ બધા ધન અને સાઇન 45નું મૂલ્ય કેટલું થશે 1/√2 તો તમારે જે ખૂણા છે એના માપ માટે કઈ જગ્યા ઉપડશે કા એ આગળ એ ડેશ આગળ બી આગળ અથવા બી ડેશ આગળ કા ખૂણો છે ડિગ્રીમાં હશે અથવા ખૂણો છે રેડિયનમાં હશે પણ 0, 90, 180 270, 360 અથવા π/2 વત્તા π/2 એટલે પાય 3π/2 2π આપણે એકમ વર્તુળ છે એની ઘણી ચર્ચા કરી છે એના આધારે સહેલાઈથી તમને ખ્યાલ આવી જશે બીજું ઉદાહરણ છે જુઓ 10 19π/3 તો 10
जो छ तेरी अठार थे एट ओगनीस पाई ना भाग पड़िए अठार पाई वत्ता पाई भाग्या त्रण ले टेन दरेक ने भागी नाखी पहला ओगनीस है अठार पाय वत्ता पाय आ रीते आपणे भाग पड़े दरेक ने त्रण वड़े भागशू ए सिक्स पाय प्लस पाय बाय थ्री सिक्स पाय क्या आवशे तमे जुओ ई आगळ ई आगळ सिक्स पाय आवशे तमे जोई शको ए अथवा ए डेश आगळ प्लस माइनस थाय तो विधेय नथी बदलातुं एटले टेन पाय बाय थ्री हवे सिक्स पाय वत्ता सिक्स पाय में कंक आग उमरवा आग जानू बात करो तो पाछू आवानू एट सिक्स पाय से एम कंक उमरशो एट आग जोशो एट पहलू चरण पहला चरण में ऑल बधा धन है और टेन पाय बाय थ्री एट्ले टेन सिक्सटी पाय एक सौ एशी भाग्या त्रण टेन सिक्सटी एनी किंमत तमे जाणो छो रूट थ्री। त्रीजू उदाहरण से जो साइन माइनस इलेवन पाय बाय थ्री सौथी पहला गुणधर्म जुओ साइन अयुग्म विधेय साइन अयुग्म विधेय अयुग्म विधेय की व्याख्या याद करो साइन ऑफ माइनस थीटा इक्वल टू माइनस साइन थीटा एट्ले आनी किंमत छे शू थशे माइनस साइन इलेवन पाय बाय थ्री અહીંયા કારણ આપીએ સાઇન અયુગ્મ વિધેય હવે ચાર તેરી બાર થશે એટલે આને આપણે આ રીતે ટ્વેલ્વ પાય માઇનસ પાય અપોન થ્રી જો છેદમાં ત્રણ છે ત્રણ ચોક બાર એટલે ઇલેવન પાય છે ને આપણે કઈ રીતે લખીએ છીએ ટ્વેલ્વ પાય માઇનસ પાય હવે દરેકને ત્રણ વડે ભાગી નાખીએ તો આ જે છે એ સાઇન બાર પાય છેદમાં ત્રણ એટલે ફોર પાય માઇનસ પાય બાય થ્રી એકમ વર્તુળ ઉપર તમે જુઓ અહીંયા ફોર પાય આવે ફોર પાયમાંથી કંઈક બાદ કરવાનું છે એટલે પાછું જવાનું છે એટલે કયું ચરણ થયું ચોથું ચરણ ચોથા ચરણમાં ઓલ એસ ટી સી કોસ છે એ ધન હોય સાઇન છે એ શું થશે ઋણ હોય એટલે અહીંયા શું થશે સાઇન પાય બાય થ્રી જુઓ ફરીથી ધ્યાન રાખો બાર જે ઓછા છે એ કોને કારણે છે અયુગ્મ વિધેયને કારણે સાઇન ઓફ માઇનસ થીટા માઇનસ સાઇન થીટા અને બીજી વાર ઋણ નિશાની કોને કારણે આવી ફોર પાયમાંથી કંઈક બાદ કર્યું કંઈક બાદ કર્યું એટલે પાછા આવ્યા એટલે કયું ચરણ થયું ચોથું ચરણ ચોથા ચરણમાં મૂળ વિધેય સાઇન છે એ કયું છે ઋણ છે એટલે બાર ઓછે ઓછા શું થઈ ગયા વત્તા એટલે ઇલેવન પાય બાય થ્રી છે અહીંયા કારણ આપવું હોય તો ઇલેવન પાય બાય થ્રી કયા ચરણમાં ચતુર્થ ચરણમાં ચતુર્થ ચરણમાં સાઇન કેવું હોય ઋણ એટલે ઓછે ઓછા શું થઈ ગયું વત્તા અને એ અથવા એ ડેશ આગળ પ્લસ માઇનસ થાય તો વિધેય નથી બદલાતું એટલે સાઇન પાય બાય થ્રી જ છે જો બી અથવા બી ડેશ આગળ પ્લસ માઇનસ થાય તો સાઇન હોય તો કોસ થાય કોસ હોય તો સાઇન થાય હવે સાઇન પાય બાય થ્રી એટલે સાઇન સિક્સટી એટલે રૂટ થ્રી બાય ટુ તો આ એની કિંમત થઈ ગઈ રૂટ થ્રી બાય હજી એક ઉદાહરણ છે તમે જુઓ વિધેય તો જ બદલાય જો બી અથવા બી ડેશ આગળ પ્લસ માઇનસ થાય અને નિશાની હંમેશા કોની જોવાની હોય છે મૂળ વિધેયની અહીંયા બે વાર એકવાર ઓછા અયુગ્મને કારણે એકવાર ઓછા ચરણને કારણે જેથી કરીને ઓછે ઓછા શું થઈ ગયું વત્તા અને એનું મૂલ્ય છે એ કયું મળ્યું રૂટ થ્રી બાય ટુ કોટ તો કોટ માઇનસ ફિફ્ટીન પાય બાય ફોર્ટીન તો કોટ અયુગ્મ વિધેય છે
કોટ અયુગ્મ વિધેય છે એટલે કોટ ઓફ માઇનસ થીટા શું થશે? માઇનસ કોટ થીટા. એટલે આ શું થઈ ગયું? માઇનસ કોટ 15π/4. અહીંયા આપણે કારણ આપી દઈએ, કારણ કોટ અયુગ્મ વિધેય. યુગ્મ હોય તો કોટ ઓફ માઇનસ થીટા કોટ થીટા થાય જો યુગ્મ હોય તો, પણ કોટ અયુગ્મ છે એટલે કોટ ઓફ માઇનસ થીટા છે એ શું થઈ ગયું? માઇનસ કોટ થીટા. હવે ચોકે ચોકે 16π, એટલે તમે અહીંથી તમને સહેલાઈથી ખ્યાલ આવી જશે કે ઓછા કોટ, અને આપણે 16π - π છેદમાં 4 છે, ચોકે ચોકે 16 થાય એટલે 15π છે, અને આપણે 16π - π લખ્યું. હવે દરેકને ભાગી નાખીએ, કોટ 4π - π/4, દરેકને 4 વડે ભાગી નાખ્યું. ફરીથી એકમ વર્તુળ જુઓ, 4π અહીંયા આવશે, 4π માંથી કંઈક બાદ કરશો એટલે કયા ચરણમાં? ચોથા ચરણમાં. ચોથા ચરણમાં ઓલ એસ ટી સી, આ સી છે એ કોસનો છે, જ્યારે અહીંયા કયું વિધેય છે? કોટ. એટલે ચોથે જો વિધેય નહીં બદલાય, એ અથવા એ ડેશ આગળ પ્લસ માઇનસ થાય તો વિધેય નહીં બદલાય, એટલે કોટ π/4. અને અહીંયા શું થઈ ગઈ? નિશાની છે એ વત્તા. શું કામ? 1 ઓછા ચરણને કારણે અને 1 ઓછા અયુગ્મને કારણે. એટલે 2 વાર ઓછા આવ્યું એટલે ઓછે ઓછા શું થઈ ગયું? વત્તા. અને કોટ 45, π/4 એટલે કોટ 45, તો એની કિંમત કેટલી થશે? +1. તો આ રીતે તમે કોટની જગ્યાએ આ ચારે ચાર ઉદાહરણ છે એમાં વિધેય બદલી, બાકીના 5, જેમ કે આ કિસ્સામાં તમે 10 - 15π/4, પછી સાઇન, કોસ, સેક અને કોસેક, -15π/4 એની કિંમત મેળવી અને જાતે પ્રેક્ટિસ કરી શકો. એ જ રીતે અહીંયા સાઇનની જગ્યાએ બાકીના 5 ત્રિકોણમિતિ વિધેય લખી અને કિંમત મેળવી શકો. ચારે ચાર ઉદાહરણમાં, બીજા ઉદાહરણમાં 10ની જગ્યાએ બાકીના 5 ત્રિકોણમિતિ વિધેય મૂકી અને કિંમત મેળવવાથી પ્રેક્ટિસ કરી શકશો. એ જ વસ્તુ અહીંયા સાઇનમાં પણ તમે કરી શકશો, એટલે કે કોસ 765 ડિગ્રી, કોસ, સેક, કોસેક, 10 અને કોટ આ બધાના 765 ડિગ્રી માટેના મૂલ્યો તમે મેળવી શકો છો. નિશાનીમાં ધ્યાન રાખવાનું છે ઓલ એસ ટી સીથી, અને એ અને એ ડેશ આગળ પ્લસ માઇનસ થાય તો વિધેય નથી બદલાતું, આ વસ્તુ પણ ધ્યાનમાં રાખવાની છે.